હેલો ફ્રેન્ડ્સ, આપ સૌનું સ્વાગત છે મારી, તમારી અને આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધીમાં. આજે આપણે વાત કરીશું કોમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી એમસીક્યુનો પાર્ટ 3. આના પહેલાંના પાર્ટ 1 અને પાર્ટ 2 હું અપલોડ કરી ચૂક્યો છું, જો તમે વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો. કે હવે હું દર કોમ્પ્યુટરનો જે સિરીઝ છે બહુ લાંબા સમય પછી આવી છે. જો તમારો સપોર્ટ અને સાથ સહકાર રહેશે તો કોમ્પ્યુટરની સિરીઝ આપણે અઠવાડિયામાં 2 વિડીયો લાવીશું, પણ એમાં તમારા સપોર્ટની જરૂર પડશે. આગળ વધતા પહેલાં, જો તમે મનીષ સિંધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો હાલમાં જ સબસ્ક્રાઇબ કરી લો, સાથે સાથે નોટિફિકેશન આઇકોન બેલને પ્રેસ કરી લેજો, જેથી જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું તો એની માહિતી આપને અવશ્ય મળી રહે. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, વિડીયોને લગતા તમારા પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તેમજ વિડીયોની PDF ફાઇલ મેળવવા માટે તમે ટેલિગ્રામની અંદર મનીષ સિંધી ચેનલ ને જોઈન કરી શકો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. ચલો આગળ વધીએ. સૌથી પહેલા પ્રશ્ન વાત કરીએ. 1-73 પ્રશ્ન હું ઓલરેડી અપલોડ કરી ચૂક્યો છું. આ છે 74મો. PDF ફાઇલ નીચેનામાંથી કઈ બાબત દ્વારા બને છે અને એક્સેસ કરી શકાય છે, એટલે કે આપણે PDF ફાઇલને જોઈ પણ શકીએ છીએ અને PDF ફાઇલ બનાવી પણ શકીએ છીએ. તો એ છે એક્રોબેટ રીડર દ્વારા. બીજી વસ્તુ યાદ રાખજો, MS વર્ડ દ્વારા વર્ડ પેડની ફાઇલ બને છે, MS Excel દ્વારા આપણે જે Excelની ફાઇલ બને છે, ખાસ યાદ રાખજો. કીબોર્ડ કયા પ્રકારની ડિવાઇસ છે, તો કીબોર્ડ એ ઇનપુટમાં આવે છે, ખાસ યાદ રાખજો કે કીબોર્ડ એ આઉટપુટમાં નથી આવતું. સ્કેનિંગ માટે આપણે સ્કેનરનો ઉપયોગ કરીએ છીએ, એ ખાસ યાદ રાખજો. જેપીઈજી ફાઇલનો જે ઉપયોગ જે છે, કઈ બાબત ફાઇલ માટે કરવામાં આવે છે, તો એ JPEG એ એક પ્રકારની પિક્ચર ફાઇલ છે, એ ખાસ યાદ રાખજો. ઇમેજ ફાઇલ હોય છે અને આપણે શું કહીએ છીએ, JPEG ફોર્મેટમાં આવે છે. વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ દ્વારા કયા પ્રકારની ફાઇલ આપણે તૈયાર થાય છે એ આપણને ખબર હોવી જોઈએ. તો વર્ડ પ્રોસેસિંગ આવે એટલે વર્ડ પ્રમાણે વર્ડની ફાઇલ બને, તો એને કહીશું આપણે ડોક્યુમેન્ટ ફાઇલ. શું કહીશું? વર્ડ પ્રોસેસિંગ દ્વારા ડોક્યુમેન્ટની ફાઇલ તૈયાર થાય છે, એ ખાસ અગત્યને રાખવાની છે. કોઈ ઓબ્જેક્ટની પ્રોપર્ટીઝમાં એક્સેસ કરવા માટે લેવાતી માઉસ ટેકનિકને શું કહેવામાં આવે છે? રાઇટ ક્લિનિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક વહીવટ દાખવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું? તો આ એક પ્રશ્ન ખાસ યાદ રાખજો, આંધ્રપ્રદેશ. બહુ યાદ રાખજો, આંધ્રપ્રદેશ. ત્યારબાદ કેટલાક અગત્યના પ્રશ્નો એ સાઇડલાઇનમાં લખેલા છે. LES નો અર્થ શું થાય છે? તો યાદ રાખજો, એનું પૂર્ણ નામ શું છે? તો LAN એમ્યુલેશન સર્વર. BCPL નો અર્થ બેઝિક કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ થાય છે. DEC નો અર્થ ડિરેક્ટરી એન્ટ્રી કોડ થાય છે. તમામ હાર્ડવેર સેટિંગ કંટ્રોલ પેનલમાંથી થાય છે, જેટલા પણ હાર્ડવેરના સેટિંગ કરવાનો હોય આપણે એમાંથી થાય છે. તો યાદ રાખજો, એ આપણે કંટ્રોલ પેનલમાંથી કરીએ છીએ. UMB નો અર્થ શું થશે મિત્રો? તો એ આપણને ખબર હોય છે કે અપર મેમરી બ્લોક એ કોનું પૂર્ણ નામ છે? તો UMB નું પૂર્ણ નામ છે, એ આપણા મગજની અંદર ફિટ કરવું પડશે. માઇક્રો કોમ્પ્યુટરની અંદર શું હોય છે? તો એક પ્રકારનું માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કરેલો હોય છે. હાર્ડ ડિસ્કમાં મહત્વની બાબતોનો સંગ્રહ કરવામાં આવે છે. એક હાર્ડ ડિસ્કની અંદર આપણે કઈ બાબતોનો સંગ્રહ કરીએ? જે મહત્વની હોય એનો જ કરીએ છીએ, જે નકામી હોય એનો આપણે કોઈ સેવ કરતા નથી. ત્યારબાદ ANSI, કોમ્પ્યુટરની ભાષામાં ANSI જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ANSI એનો અર્થ થાય છે અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. યાદ રાખજો, અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ થાય છે. નેક્સ્ટ વાત કરીશું, પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં કઈ બાબતનો ઉપયોગ થતો? પ્રથમ પેઢી આવે એટલે હંમેશા વેક્યુમ ટ્યુબ સિલેક્ટ કરી જ લેવાનો આપણે. ઓકે, હવે કમ્પ્યુટરમાંથી હાર્ડ કોપી આપે છે, તો આમાં નીચેનામાંથી કયું એવું ડિવાઇસ જે છે જે આપણને કમ્પ્યુટરમાંથી હાર્ડ કોપી પ્રદાન કરે છે? પ્રિન્ટર જે છે, આપણે જે પણ કોપી હોય છે સોફ્ટ કોપી, એને પ્રિન્ટ કરીને હાર્ડ કોપીમાં કન્વર્ટ કરે છે. ઓકે, ફેક્સ આપણે બીજા કોઈને મોકલીએ છીએ, ઈમેલની અંદર આપણે ટાઈપિંગ કરીને આપલે કરી શકીએ છીએ, મેસેજની આપલે એકબીજા સાથે કરીએ છીએ. હાર્ડ ડિસ્કનો કમ્પ્યુટરના કયા વિભાગમાં આપણે સમાવેશ કરી શકાય? તો હાર્ડ ડિસ્ક એ હાર્ડવેરનો એક ભાગ છે, ખાસ યાદ રાખજો. DVDનું પૂર્ણ નામ આપણને ખબર હોવું જોઈએ, ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક થાય છે. ભારતની અંદર જે રેલવે જે છે એના અંતર્ગત સૌ પ્રથમ કમ્પ્યુટર આધારિત રિઝર્વેશન સુવિધા કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? ભારતીય રેલવેની અંદર સૌ પ્રથમ કમ્પ્યુટર આધારિત રિઝર્વેશનની સુવિધા નવી દિલ્હી, આપણી રાજધાની ખાતે શરૂ કરવામાં આવી હતી. જો વીજળી જાય તો તે પછી જે સ્ટોરેજ ડેટાને સાચવે છે તેને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે વોલેટાઇલ સ્ટોરેજ. મિત્રો, તમારે કદાચ કામ કરીએ છીએ કોમ્પ્યુટરમાં, અચાનક લાઇટ ગઈ છે, તો જે સ્ટોરેજ એ વખતે જે ડેટા સ્ટોરેજ થાય છે, સાચવે છે ડેટાને આપણા, એને શું કહેવામાં આવે છે? વોલેટાઇલ સ્ટોરેજ.
રેન્ડમ એક્સેસ મેમરી એ વોલેટાઇલ મેમરી છે, યાદ રાખજો. હવે વોલેટાઇલ સ્ટોરેજ આવી ગયું, તો વોલેટાઇલ સ્ટોરેજનું એક એક્ઝામ્પલ હોવું જોઈએ રેન્ડમ એક્સેસ મેમરી, જેને આપણે કહીએ છીએ રેમ. શું કહીએ છીએ? રેમ પણ કહીએ છીએ. સીયુનો અર્થ શું થશે? તો કંટ્રોલ યુનિટ થાય છે. LAPનો અર્થ શું થાય? તો લાઇબ્રેરી એક્સેસ પ્રોજેક્ટ. લાઇબ્રેરી એક્સેસ પ્રોજેક્ટ માય ડોક્યુમેન્ટ્સ પર, ડોક્યુમેન્ટ ડેસ્કટોપ પર પડેલી તમામ વર્ડ પ્રકારની અને એક્સેલની ફાઇલનો સંગ્રહ કરે છે. યાદ રાખજો, અલ્ટર શિફ્ટ અને ટેબના ઉપયોગથી અગાઉના પ્રોગ્રામમાં આપણે જઈ શકીએ. અલ્ટર શિફ્ટ અને ટેબ દબાવીએ તો આપણે જે પહેલાંનો જે પ્રોગ્રામ હોય એની અંદર જવા માટે પ્રયોગ થઈ શકે છે. ત્યારબાદ આપણે કંટ્રોલ પ્લસ F6 કી જે છે, કંટ્રોલ પ્લસ F6 કી જે છે, પ્રિન્ટ પ્રિવ્યૂ. આપણે કોઈ પણ વસ્તુનો પ્રિન્ટ પ્રિવ્યૂ કરવું હોય તો કઈ કીનો ઉપયોગ કરીએ છીએ? કંટ્રોલ પ્લસ F6નો પ્રયોગ કરીએ છીએ. ક્લિયર? ત્યારબાદ વાત કરીશું કે કયું જોડકું ખોટું છે. જો CPSનું પૂર્ણ નામ થાય છે કેરેક્ટર પર સેકન્ડ, એ બરોબર છે. DTPનું પૂર્ણ નામ થાય છે ડેસ્કટોપ પબ્લિશિંગ. અને BPIનો ઉપયોગ થાય છે બીટ્સ પર ઇંચ. જ્યારે GBનો ઉપયોગ થાય છે ગીગા બાઇટ થાય છે. અહીં ગીગા બાર નથી થતું, ખાસ યાદ રાખજો. ગીગા બાઇટ PDA ને નીચેનામાંથી કયા શબ્દો તરીકે ઓળખવામાં આવે છે? અને પામટોપ તરીકે ઓળખીએ છીએ, યાદ રાખજો. ઓકે, સુપર કોમ્પ્યુટર કઈ સંસ્થાએ વિકસાવ્યું છે? તો સુપર કોમ્પ્યુટર વિકસાવ્યું સીડેક. કોણે વિકસાવ્યું છે? સીડેક, નોટ ડોએક, નોટ DRO. ત્રીજી પેઢીના કમ્પ્યુટર સાથે સંકળાયેલો સમયગાળો કયો છે? તો આપણને ખબર હોય છે 1965 થી 75 એ ત્રીજી પેઢીનો સમયગાળો છે. બાઇનરી કોડમાં સંખ્યા 7ને શું લખવામાં આવે છે? તો એને લખવામાં આવે છે 111. બાઇનરીમાં 0 અને 1 આવે છે, ખાસ યાદ રાખજો. 0 અને 1 આવે છે. ક્લિયર? એમાં કેવી રીતે લખેલું હોય છે? તો યાદ રાખજો, સૌથી પહેલાં આવશે 2:0 એટલે 1, 2:1 એટલે 2, 2:2 એટલે 4. ક્લિયર? તો જો જ્યાં આપણો સરવાળો, જો 4+2+1 7 થઈ ગયો, તો 4 પણ લેવાનો છે ઉપયોગમાં, 2 પણ ઉપયોગમાં લેવાનો છે, 1 પણ લેવાનો છે, એટલે શું થશે? 111. એવી રીતે જો મારે 6 લખવા હોય તો કેવી રીતે લખીશ? તો એ આવશે 1, 1 અને 0. શું આવશે? 1, 1 અને 0, 4+2. એટલે યાદ રાખજો 1, 2, 4, 8 જ્યાં જરૂર હોય ત્યાં આપણે 1 મૂકી દેવાનું. ઇન્ટરનેટ થકી કમ્પ્યુટરને આપવામાં આવતા એડ્રેસને શું કહેવામાં આવે છે? એને કહેવાય છે ઇન્ટરનેટ પ્રોટોકોલ, જેને IP એડ્રેસ કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું. જે કોમ્પ્યુટર જે છે, ઓકે, આની અંદર આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહી ગઈ આપણી, ડિસ્કને ટ્રેક અને સોફ્ટવેરમાં વિભાજિત કરવાની પ્રક્રિયાને ફોર્મેટિંગ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? આપણી જે ડિસ્ક હોય છે ટ્રેક અને સેક્ટરોમાં ડિવાઈડ કરીએ તો એને શું કહીશું? આપણે ફોર્મેટિંગ કહીશું. ડિજિટલ ઘડિયાળમાં એમ્બેડેડ કોમ્પ્યુટર મળી આવે છે. TIB નો અર્થ થાય છે ટર્મિનલ ઇનપુટ બફર. ટર્મિનલ ઇનપુટ બફર SMTP એ ઈમેલ માટેનો પ્રોટોકોલ છે, ખાસ યાદ રાખજો. ENIAC વિશ્વનું સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર છે. વિશ્વનું સૌ પ્રથમ કોમ્પ્યુટર કયું? તો ENIAC. UNI નો અર્થ થાય છે યુઝર નેટવર્ક ઇન્ટરફેસ. શું થાય છે? યુઝર નેટવર્ક ઇન્ટરફેસ. DOS એપ્લિકેશનને આઇકોનના ખાલ સ્વરૂપે રન કરી શકાતો નથી, આઇકોનના સ્વરૂપે રન નથી કરી શકાતો, યાદ રાખજો. કમ્પ્યુટર ક્ષેત્રે નીચેનામાંથી જોડકું ખોટું છે એ આપણે જોઈ લીધું છે. ઓકે, ત્યારબાદ કમ્પ્યુટર ક્ષેત્રે મહાન ક્રાંતિ કઈ સાલમાં થઈ હતી? તો 1960 થઈ હતી. કોઈપણ પ્રોગ્રામને વ્યવસ્થિત રીતે કમ્પ્યુટરમાંથી દૂર કરવા શેની જરૂર પડે છે? તો એની જરૂર પડે છે અનઇન્સ્ટોલિંગની. મેગ્નેટિક ડિસ્ક ઉપર કયા તત્વનું વરખ આવેલું હોય છે? તો મેગ્નેટિક ડિસ્ક પર આયર્ન ઓક્સાઇડનું વરખ હોય છે, Fe2O3. JPEGનું પૂર્ણ નામ શું છે? જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. વોટ ઇઝ ધેટ? જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. SMPSનું પૂરું નામ શું છે? સ્વિચ મોડ પાવર સપ્લાય. SMPS એટલે સ્વિચ મોડ પાવર સપ્લાય. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની ઝડપ નીચેનામાંથી શેમાં માપવામાં આવે છે? તો સેન્ટ્રલ CPIની જે ઝડપ જે છે એ હર્ષની અંદર આપવામાં આવે છે. જ્યારે તમે કંટ્રોલ શિફ્ટ અને ડિલીટ દબાવીને જ્યારે પ્રોસેસર પર જાઓ છો તો ત્યાં તમને એક પ્રકારની હર્ટ્ઝ બીટ્સ દેખાય છે. નેક્સ્ટ વાત કરીએ, ડિલીટ કરેલી બાબતો જે છે એ રિસાયકલ બિન દ્વારા પાછી મેળવી શકાય છે. એટલે કે કોઈપણ વસ્તુને આપણે ડિલીટ કરીએ તો રિસાયકલ બિનમાં જાય અને ત્યાંથી આપણે ડિલીટ પાછી લાવી શકીએ છીએ. પેરેગ્રાફને ઇન્ડેન્ટ આપવા માટે કોનો ઉપયોગ કરીશું? આપણે ટેબ કીનો ઉપયોગ કરીએ છીએ. હેકર્સ અન્ય લોકોના કોમ્પ્યુટરને બ્રેક કરી શકે છે. ઇનપુટ પોર્ટ દ્વારા ઇનપુટ ડિવાઇસ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સાથે જોડવામાં આવે છે. ABRનું પૂર્ણ નામ શું છે? અવેલેબલ બીટ રેટ.
અવેલેબલ બીટરેટ તેમજ દાસ DASનો પૂર્ણ નામ શું છે, ડાયરેક્ટ એટ્રેટેડ સ્ટોરેજ, ઓકે. રિસાયકલ બિનના આઇકોનને ક્યારેય આપણે ડિલીટ કરી શકતા નથી. નીચેનામાંથી બ્લિન્કિંગ લાઇન કોને કહેવામાં આવે છે, તો યાદ રાખજો બ્લિન્કિંગ લાઇન કોને હોય છે, કર્સર. સારા રિઝોલ્યુશનમાં એક લાઇનમાં અંદાજિત કેટલા ટપકા હોય છે, સારા રિઝોલ્યુશન માટે 640 કેટલા હોય છે, 640 ટપકા હોય છે. આમ 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 આ જે બતાવે ને ટપકા હોય છે. ઇલેક્ટ્રોનિક એનાલોગ કોમ્પ્યુટર્સનો ઉપયોગ ક્યારે શરૂ થયો હતો, 1958 એટલે કે 1960ની આસપાસ. કમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેરના જોડાણની માટેની મુખ્ય બાબત કઈ છે, તો એ છે ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ એ હાર્ડવેર અને સોફ્ટવેરને કનેક્ટ કરે છે. નીચેનામાંથી કઈ બાબત 1 મિલિયન બાઇટ દર્શાવે છે, ક્લિયર, 1 મિલિયન બાઇટ, ઓકે. શું છે માટે શું આવશે, ગીગાબાઇટ. શું આવશે, ગીગાબાઇટ. માઇક્રોસોફ્ટના સહસ્થાપકનું નામ શું છે, તો એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે, મેં અહીંયા રબ કરી નાખ્યું છે, ક્લિયર. ઓપરેટિંગ સિસ્ટમ સાથે સંકળાયેલી કંપની માઇક્રોસોફ્ટનું મથક ક્યાં આવેલું છે, એ પણ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. આ બંને પ્રશ્નોના જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાના છે મિત્રો. આજના દિવસના 2 પ્રશ્નો આપના માટે છે. ઓરેકલ ડેટાબેઝ એપ્લિકેશન એક સોફ્ટવેરનું, ઓરેકલ ડેટાબેઝ શું છે, એક પ્રકારનું સોફ્ટવેર છે. ફ્લોપી ડિસ્ક ઉપર ડેટા ટ્રેક્સ નામથી રિંગ્સમાં રેકોર્ડ કરવામાં આવે છે. લાઇનેક્સ ઓપન સોર્સ પ્રકારનો સોફ્ટવેર, લાઇનેક્સ શું છે, એક પ્રકારનો ઓપન સોર્સ સોફ્ટવેર છે, બધા એનો યુઝ કરી શકે છે. CBRનો અર્થ શું થાય છે, કોન્સ્ટન્ટ બીટ રેટ. CBRનો શું અર્થ થશે, કોન્સ્ટન્ટ બીટ રેટ. VLSIના કારણે ચોથી પેઢીના કમ્પ્યુટરના નાના થયા છે, VLSI, ક્લિયર. લેઝર બીમ દ્વારા CD ROMમાં માહિતી મેળવી શકાય છે. TIFF એને કહેવાય છે, ટેગ્ડ ઇમેજ ફાઇલ ફોર્મેટ, ટેગ્ડ ઇમેજ ફાઇલ ફોર્મેટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ હતો આપણો કોમ્પ્યુટરનો પાર્ટ 3. શું મારે આ પ્રકારના કોમ્પ્યુટરના વિડીયો તમારા માટે બનાવતા રહેવું જોઈએ? આ એક લાંબી સિરીઝ છે કોમ્પ્યુટરની, જેની અંદર આપણે MCQ ડિસ્કસ કરીએ છીએ. હવે આ બધી વસ્તુ હું ત્યારે જ પોસિબલ કરી શકું જ્યારે તમારો સપોર્ટ હોય. તમે શેર કરવામાં કેમ કંજુસાઈ કરો છો મને ખબર પડતી નથી. જેટલું તમે વધારે શેર કરશો એટલું વધુ મને મોટિવેશન મળશે, અને મોટિવેશન મળશે તો હું વધારે વિડીયો બનાવી શકીશ. પરંતુ તમે જો શેર ઓછું કરશો તો મને મોટિવેશન ઓછું મળશે, મને એવું લાગશે કે મારા વિડીયો તમને હેલ્પફુલ નથી થઈ રહ્યા. જો વિડીયો હેલ્પફુલ થઈ રહ્યા હોય તો લાઈક કરવાનું ન ભૂલતા, તમારા પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખજો, જે પ્રશ્નો પૂછું છું એનો આન્સર જરૂર આપજો. અને જો મનીષ સિંધી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો હાલમાં જ સબસ્ક્રાઈબ કરી લો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે.